આ રસોઈ એક નિષ્ણાત રસોઈયા દ્વારા તૈયાર કરાય છે અને જાતે ઘરે કરવાનો પ્રયત્ન ન કરતા તે ખતરનાક સાબિત થઈ શકે છે. આ દિવાળીના ફટાકડા નથી, માત્ર ભારતીય રસોઈ છે. મારે કન્સ્ટ્રક્શન સાઇટ અને બીજી ઘણી વસ્તુઓ જોવા જવાનું હતું. આશ્રમમાં પણ આજે ઘણો વરસાદ હોવાથી એવું નક્કી કર્યું કે હું થોડી ભારતીય રસોઈ બનાવીશ. રસોઈની માત્રા જોઈને એમ ન સમજશો કે હું જ આ બધું ખાઈશ. આજે થોડા ઘણા મહેમાનો આવવાના છે, વરસાદવાળો દિવસ છે, તેથી અમે જમીશું અને વાતો કરીશું. તેથી મેં વિચાર્યું તેમને પાર્ટી આપીને થોડા આશ્ચર્યચકિત કરીશ, સાથે થોડી ઘણી રસોઈ બનાવીને. આ એવી રસોઈ છે જ્યાં દરેક ક્ષણે તમારું ધ્યાન જરૂરી છે. આ એવી વસ્તુ નથી જેને તમે મૂકીને ભૂલી જાઓ. તે જ કારણે તે તમને જીભ વડે ગુલામ બનાવવાની ક્ષમતા ધરાવે છે. એકવાર જો તેઓ મારી રસોઈ જમશે તો ચોક્કસથી મારા પ્રેમમાં પડી જશે. વેલ, આ મારો સ્પેશિયલ મસાલો છે. સોરી, હું વિડીયો દ્વારા આનો ટેસ્ટ તમને નહીં કરાવી શકું. અહીં આપણે બનાવી રહ્યા છે સરસ પરોઠા. ખરેખર દક્ષિણ ભારતમાં આપણે તેને ચપાતી કહીએ છીએ, પણ ખરેખર તે પરોઠા છે. તો આશ્રમમાં ખોરાક હોવા છતાં મેં રસોઈ બનાવતા શીખવાનું નક્કી કર્યું. તે પહેલાં હું કદી પણ રસોડામાં અંદર ગયો નથી અને કોઈ વસ્તુ શીખ્યો નથી. પણ કેમ કે મેં વિચાર્યું કે તે ઘણું અર્થપૂર્ણ અને અગત્યનું રહેશે, કારણ કે રાધેને વિજીના હાથની રસોઈ ખૂબ જ ગમતી હતી અને વિજી એ રસોઈ મારી માતા પાસેથી શીખી હતી. તેથી હું મારી બેન પાસે ગયો, થોડી ઘણી વસ્તુઓ શીખીને પછી ઘણી બધી વસ્તુઓ મારી જાતે બનાવી. વેલ, હવે ઓછામાં ઓછું ઘણા વર્ષો પહેલાં, આમ તો થોડા ઘણા વર્ષો પહેલાં, મને પ્રમાણપત્ર મળ્યું મારી દીકરી પાસેથી કે હું વિશ્વનો સર્વશ્રેષ્ઠ રસોઈયો છું. આ ખરાબ નથી લાગતું, લગભગ એક ચંદ્રાકાર જેવું, પૂનમના ચંદ્રમાં જેવું. હું કહું છું કે જો ચપાતી એક નકશા જેવી લાગતી હોય તો, જો ઓછામાં ઓછું તમે એક ઓસ્ટ્રેલિયાના આકાર જેવી બનાવી લો તો ચાલે. સાઉથ અમેરિકાનો આકાર ખરાબ કહેવાય, પણ જો તમે ઇન્ડોનેશિયાના આકાર જેવી રોટલી બનાવો. ના ના, તમારે પહેલેથી શીખવું પડશે. આ જુઓ, મારો પરોઠો એક પૂરી માફક ફૂલી રહ્યો છે. હા, તે બની ગયો છે અંદર ગરમા ગરમ હવા સાથે.